શ્રીમંત ફતેસિરાવ લાઇબ્રેરીમાં આઝાદીના જંગનો આદિવાસી રંગ પુસ્તકની સમીક્ષા કરવામાં આવી હતી। પાટણની ઐતિહાસિક 132 વર્ષથી કાર્યરત શ્રીમંત ફતેસિરાવ લાઇબ્રેરીમાં સ્વર્ગસ્થ કીર્તિકુમાર જય સુખરામ પારધીના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમમાં રવિવારના રોજ આસ્થા હોલમાં વડોદરાથી ખાસ મને જાણો કાર્યક્રમમાં પાટણના પૂર્વ શિક્ષણ અધિકારી નૈષદભાઈ મકવાણા તેમના ધર્મપત્ની ગીતાબેન સાથે આવ્યા હતા। તેઓએ આદિવાસી સમાજ પર લેખક શ્રી અરુણ વાઘેલા દ્વારા લખાયેલ પુસ્તક આઝાદીના જંગનો આદિવાસી રંગ પુસ્તક વિશે તથા આઝાદીના સંગ્રામમાં આદિવાસી સમાજના યોગદાન વિશે પ્રકાશ પાડ્યો હતો। તેઓએ ખાસ આદિવાસી સમાજના આગેવાન ગોવિંદ ગુરુ દ્વારા સામાજિક આધ્યાત્મિક વ્યસન મુક્તિ દેશપ્રેમ વગેરે જેવા ગુણોનું સમાજમાં જાગૃતિ લાવવા યોગદાનની વિશેષ માહિતી આપી હતી। તેઓએ 17 નવેમ્બર 1913ના રોજ માનગઢ હત્યાકાંડ વિશે જણાવતા તે સમયે અંગ્રેજો દ્વારા એક સાથે માનગઢમાં 1000થી વધુ આદિવાસીઓનો સંહાર કરવામાં આવ્યો હતો, જે જલિયાવાલા બાગ જેવો હત્યાકાંડ હતો, જેની ઇતિહાસમાં ખૂબ ઓછી નોંધ લેવામાં આવી છે। તેઓએ સામાજિક આર્થિક અસમાનતા વિશે પણ ચિંતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે લાઇબ્રેરીના પ્રમુખ ડોક્ટર શૈલેષ બી સોમપુરા દ્વારા વડોદરાથી ખાસ હાજર રહેવા બદલ સ્વાગત તથા આનંદ વ્યક્ત કર્યો હતો અને લાઇબ્રેરીના વિકાસ કાર્યોની માહિતી આપી હતી। વક્તાનો પરિચય સંયોજક નગીનભાઈ ડોડિયા દ્વારા કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાન તુલસીભાઈ ભીલ, સુનિલભાઈ ભીલ, કનુભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ શાહ, કરદમભાઈ મોદી, અશોકભાઈ, મુકેશભાઈ યોગી, આત્મારામભાઈ વાસુભાઈ, પૂજા મકવાણા વગેરે હાજર રહ્યા હતા। આભાર વિધિ સુરેશભાઈ દેશમુખે કરી હતી। મારા ગામની અંદર 3000 ની વસ્તી હતી અને હું નસીબદાર છું કે મારા બાપુજી એ સંસ્કાર હતા ને કેળવણી હતી, પણ 3000 માંથી એકાદ બે ઘર એવા હતા કે જે શાહુકારોના દેવામાંથી મુક્ત હતા। શૈલેષભાઈ આખે આખું ગામ દેવાતા અને શાહુકારનો ટ્રક આવે ને તો ઘઉંની ગુણો ખેતરમાં ખળામાંથી સીધી એના ટ્રકમાં ભરાઈ જાય એને જે મહેનત કરી મજૂર કરી એને ઘેર ના આવે। તમે વિચારો આટલું દેવું બાર નવાઈ ગયા તો આ બધું મેં જોયું છે। તો તે વખતે નુગરામાંથી સુગરા કરવામાં એક તો એને કહ્યું દેવું ન કરો, ઓછું ખાઓ, દેવું ન કરો, દારૂ છોડો, દારૂ છોડવાથી ત્યાં આ આ દારૂના મોટા મોટા જે પ્રોડક્શન કરનારા વેપારીઓ હતા એ લોકોને ફટકો પડ્યો અને તે વખતે બહુ ચોક્કસ આંકડા બહાર આવ્યા કે આ આટલા બધા પૈસા આવક ઓછી થઈ ગઈ। તો એ બધા સમાજને સીધા રસ્તે લાવવાના પ્રયાસમાં અને કહેવાય કે નુકરામાંથી સુગરા કરવાના પ્રયાસમાં ગોવિંદ ગુરુ પાસે 1,80,000 શિષ્યો હતા તે વખતે।